મહાત્મા ગાંધી છે ને એ હક માટે એમનું જીવન અર્પણ કરી દીધું છે તો તમારા જીવનના જેવી રીતે તમારો હક છે આ તમારે એક્સરસાઇઝ કરવો પડે એ બધાને વોટ કરવું જોઈએ ને વિચારીને વોટ કરવું જોઈએ કે આપણે શું જોઈએ છે ફ્યુચર માટે ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણે મતદાન કરીએ અને યોગ્ય ઉમેદવાર નમસ્કાર બુલેટિન ઇન્ડિયા સાથે હું મનોજ કહેવાય છે કે મતદાતા જ ભાગ્ય વિદાતા લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે ચૂંટણી દરેક ભારતીય નાગરિકની ફરજ અને અધિકાર બંને છે કે તે મતદાન કરે દરેક વખતે આપણે સો ટકા મતદાન કરવાનો જે સંકલ્પ હોય છે તે લઈએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે આ જે સંકલ્પ છે આપણો આ ટાર્ગેટ હોય છે ત્યાં સુધી પહોંચી નથી શકતા કારણ કે આજના જે મતદારો છે તે પોતાના એક મતની કિંમતો શું હોઈ શકે તે નથી જાણતા ત્યારે આપણે સાથે મળીને પ્રયત્ન કરવાનો છે કે આ વખતે સો ટકા મતદાન થાય તો સાથે ગુજરાતના મતદારો મતદાન વિશે કેટલું જાણે છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું તો આવો જાણીએ કે ગુજરાતના મતદારો છે તે મતદાન વિશે કેટલું જાણે છે અને તેમના અભિપ્રાય શું છે આપણે સાથે એક એવા ગુજરાતી જોડાયા છે કે છેલ્લા પચીસ વર્ષથી યુએસ એટલે કે અમેરિકા રહે છે પરંતુ ખાસ કરીને જ્યારે મતદાનનો દિવસ હોય છે ત્યારે તે ગુજરાતમાં આવે છે અને મતદાન કરે છે ત્યારે એમનો વિચાર શું છે મતદાન વિશે આવો જાણીએ શું સર શું કહેશો મતદાન વિશે આપનું શું કહેવું છે મતદાન એવો એક હક છે એ તમારો કોઈ છીની ના શકે અને તમારો જે આ હક છે તમે પોતાની જાતે રાઈટ એક્સરસાઇઝ કરો અને મતદાન આપો તેથી તમારો જે શબ્દ છે તમારો જે અવાજ છે એ દુનિયાની અંદર નહીં તો દેશમાં તમારું પોતાનું ભલું કરે સર ઘણા લોકો એવા હોય છે કે ગુજરાતની બહાર રહેતા હોય છે અને સમયની પણ વ્યસ્તતા હોય છે એટલે તે મતદાનના દિવસે મતદાન કરવા નથી આવી શકતા તો ખાસ કરીને આપ પણ બહાર રહો છો એવા લોકોને આપનો શું સંદેશો છે કે તેમને મતદાન કરવા આવવું જોઈએ કે નહીં કે અથવા કઈ રીતે સમય કાઢવો જોઈએ ભાઈ આમાં એવું છે કે આટલા વર્ષોની અંદર તમે એક દિવસ બી કાઢી ના શકતા હોય તો તમારો હક બીજો કોઈ આપી દેશે તમારા પોતાના હક માટે તમે એક દિવસ અડધો કલાક કલાક કાઢીને તમારો હક ભોગવો આપના મતે સર એક મતની કિંમત શું હોઈ શકે ભાઈ આમાં શું કેવી છે કે જે આજકાલ મહાત્મા ગાંધી છે ને એ હક માટે એમનું જીવન અર્પણ કરી દીધું છે તો તમારા જીવનના જેવી રીતે તમારો હક છે આ તમારે એક્સરસાઇઝ કરવો પડે આપ સર અમેરિકા રહો છો દર વર્ષે ગુજરાત આવો છો મતદાન કરો છો એના વિશે થોડુંક દર્શક મિત્રોને જણાવો ભાઈ આમાં એવું છે કે આ જન્મભૂમિમાં હું જન્મેલો છું અહીંયા આગળ અને અહીંયા આગળ આ એટલો મૂલ્ય વસ્તુ છે કે જેના કારણે તમે સમજી શકો કે આની વેલ્યુ શું છે જેથી કરીને તમે એક્સરસાઇઝ આ છોકરાઓને લઈને આવ્યો છું મારા કે એમને બતાવવા માટે કે આનું મહત્વ મહત્ત્વ શું છે ગાંધીજીએ કેટલું સ્ટ્રગલ કરીને આ તમને હક આપેલો છે અને તમે એના માટે થોડો ટાઈમ ફાળવો અને તમારો મત આવો જેથી કરીને તમારો બી અવાજ સંભળાઈ શકે સર તમે યુએસએ રહો છો યુએસએથી સ્પેશિયલ અહીંયા મતદાન આપવા આવો છો ત્યારે ગુજરાતમાં ઘણા લોકો એવા હોય છે કે તેમને નોકરી કે બીજા કોઈ કા કારણોસર તેઓ મતદાન આપવા નથી જઈ શકતા ત્યારે ગુજરાતના મતદારોને શું સંદેશો આપ હા એના માટે એવું કહેવામાં આવે છે કે ભારત સરકારને હું નમ્રત વિનંતી કરું છું કે એ લોકોને ટાઈમ ઓફની રજા આપવામાં કરે એવો નવો નિયમ બનાવે જેથી કરીને દરેકે દરેક વ્યક્તિ નાનોમાં નાનો માણસ એને ટાઈમ મળે જેથી કરીને એ રજા લઈને એનો વોટ આપી શકે તો મતદાતા સાથે વાત કરવા છે મહિલાઓએ પણ મતદાન કરવું જોઈએ બા નાના બાલ અઢાર વરસથી ઉપરના કે સોળ વર્ષથી ઉપરના બધાએ જઈને મતદાન કરવું જોઈએ કે જેથી કરીને તમારો પોતાનો અવાજ બધાના દેશમાં આવે તમે તમારો ઉમેદવાર ચૂની શકો ચૂંટી શકો અને તમારી સરકાર બનાવો કે જેથી કરીને તમારા છોકરાઓના અને એમના ભવિષ્યને તમે ઊંચું લાવી શકો તમને બેન ખાસ કરીને તમે સ્ત્રી છો તો સ્ત્રીઓને ખાસ કરીને શું સંદેશો આપશો સ્ત્રીઓને કઈ રીતે પ્રેરિત કરશો મતદાન માટે બધી જ સ્ત્રીઓએ બધા બા મોટી ઉંમરની મહિલાઓએ બધાએ મતદાન કરવું જ જોઈએ તમારા ઘરેલું ટાઈમ સમયમાંથી કામોનામાંથી તમે સમય કાઢો અને મતદાન કરવા જાઓ કે જેથી તમે તમારા હક માટે લડી શકો તમારી સરકારના ઉમેદવારોને તમે જીતાડી શકો અને એ તમારા માટે સારામાં સારું કામ કરે એવા બધી જ તકેદારી રાખો કે જેથી કરીને તમે મહિલાઓને સાચવી શકો તમારી બાળકીઓને તમારી છોકરીઓને સારામાં સારું ભણવાનું આપી શકો એવા કયા મુદ્દાઓ છે બેન કે જે વિચારીને ખાસ કરીને સ્ત્રીઓને પ્રેરિત કરવી જોઈએ અથવા પ્રેરિત થવું જોઈએ મતદાન માટે ખાસ કરીને તો તમારે મતદાન કરવા જવું જ જોઈએ એવું ના વિચારશો કે આજે મારા કામ છે તો ચાલશે હું નહીં મતદાન આપું આજે મારે ઘરનું કામ છે તો હું નહીં જાઉં પણ તમે જાઓ તમે તમારા ભણતરને સફળ બનાવો તમારા ભ ભવિષ્યને સફળ બનાવો તમારી આવનારી પેઢીઓને સફળ બનાવો કે જેથી કરીને આપણું ગુજરાત નહીં આખું ભારતનું નામ વિશ્વમાં ઊંચું આવી જાય તો ગુજરાતના યુવા મતદારો પણ આપણી સાથે જોડાયા છે કે તે આ વખતે પ્રથમ વખત મતદાન કરવાના છે તો તેઓ મતદાન વિશે કેટલું જાણે છે તેમનું શું કહેવું છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું જાણવાનો પ્રયત્ન કરશું તમે આ વખતે પ્રથમ વખત મતદાન કરવાના છો કેટલું જાણો છો મતદાન વિશે અને ખાસ કરીને યુવાનોને શું સંદેશો આપશો કે બધાને મતદાન કરવું જોઈએ જન્મસિદ્ધ અધિકાર છે આફ્ટર એટીન બધાને વોટ કરવું જોઈએ ને વિચારીને વોટ કરવું જોઈએ કે આપણે શું જોઈએ છે ફ્યુચર માટે કોઝ ઇટ ઇઝ ફોર અવર ફ્યુચર ઓનલી તો આપણે વોટ કરવો જોઈએ એક મતની તાકાત શું હોઈ શકે ખાસ કરીને તમે તમારા શબ્દોમાં શું કહેશો એક મતથી બહુ બધું ફેર પડી શકે છે કોઈ પણ પોલિટિકલ પાર્ટી જીતી શકે છે હારી શકે છે તો બધા જરૂર વોટ આપો અને વેસ્ટ બીજા બેન પણ આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીશું બેન તમારો અભિપ્રાય શું છે મતદાન વિશે લાઈક વોટ કરવો જ જોઈએ ઇફ વોટ નહીં કરો તો એ વેસ્ટ જવાનો છે તમારો વોટ અને વોટ કરશો તો તમારી ચોઇસ બધી ઈચ્છાઓ અને બધું પૂરું થશે ખાસ કરીને તમે એક સ્ત્રી છો અને ખાસ કરીને સ્ત્રીઓને મત કરવો જોઈએ તેના વિશે ખાસ કરીને સ્ત્રીઓને આપ શું સંદેશો આપવા માગશો બધા લોકોને વોટ કરવો જોઈએ લાઈક ગર્લ્સ વધારે વોટ કરશે તો અત્યારે જ છે એટલે બહુ કરે તો અત્યારે અમદાવાદની જે મહિલાઓ છે છોકરીઓ છે તે પણ આપણી સાથે જોડાય છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ તે પણ કહે છે કે આપણે મતદાન કરવું જોઈએ પણ ખાસ કરીને આપણે એ પૂછવા માંગીશ કે ઇલેક્શનમાં કોઈ પણ પાર્ટીના કોઈ ઉમેદવાર ઊભા છે જે તમને નથી ગમતા તો શું કરવું જોઈએ તેના કોઈ વિકલ્પ વિશે આપને કોઈ ખ્યાલ કરો કોઈ પણ ઉમેદવાર ઊભા હોય પણ આપણે લાઇક લીડર જોઈને વોટ કરીએ છીએ મોસ્ટ પ્રોબેબલી ફોર એક્ઝામ્પલ હુ ઇઝ ગોઇંગ ટુ બી અવર પીએમ ઓર સીએમ તો આપણે મતલબ એના માટે વોટ કરીએ છીએ એરિયા વાઇઝ તો ઠીક છે બટ વી આર ડેફિનેટલી વોટિંગ ફોર અવર પીએમ ઇન કેસ એમએલએ માટે આપણે ડાયરેક્ટ વોટ કરીએ છીએ ખાસ કરીને ભારત અને ગુજરાતમાં યુવા મતદારો વધારે છે જે ક્યાંક ને ક્યાંક પોતાની મોજ મસ્તીમાં કે શોખમાં વ્યસ્ત હોય છે એટલે ક્યાંક મતદાનના સમય નથી આપી શકતા તો ખાસ કરીને યુવાનોને આપ શું કહેવા માંગશો આપ શું સંદેશો આપવા માગશો યુવાનોને મતદાન વિશે કે વોટ દેતા એટલી બધી વાર એટલી બધી વાર પણ નથી લાગતી તમે તમારા નજીકના કા તો નિયર સેન્ટર પર જઈને આપી શકો છો વોટ એટલું તો ટાઈમ હોય છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક થોડુંક ઓછું જોવાનું પણ વોટ કરવાનું તો આ છે ગુજરાતના યુવા મતદારો જે કહી રહ્યા છે કે પોતાનો જે સમય હોય છે તેમાંથી થોડો સમય કાઢીને મતદાન કરવું જોઈએ યુવાનો આખો દિવસ જે ફેસબુક વોટ્સએપ કે સોશિયલ મીડિયામાં વ્યસ્ત હોય છે ત્યારે તેમાંથી પણ થોડોક સમય કાઢીને મતદાન કરવું જોઈએ કારણ કે આ ભારત અને ગુજરાતમાં સૌથી વધારે મતદારો યુવા મતદારો છે જો દરેક યુવાન મતદાન કરતો થઈ જશે તો ક્યાંક ને ક્યાંક આપણો જે સો ટકા મતદાન કરવાનો જે લક્ષ્યાંક છે તે પૂર્ણ કરી શકીશું તો અમદાવાદની મહિલાઓ પણ આપણી સાથે જોડાય છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે એ મતદાન અને મતદાતા વિશે શું કહેવા માગે છે બેન શું કહેશો લોકશાહીનો સૌથી મોટો પર્વત ચૂંટણી આવી રહી છે આપનો આપના મંતવ્ય શું છે આપના વિચારો શું છે મતદાન વિશે મતદાન આપણો પાવર છે જો તમને એમ લાગતું હોય કે તમે કંઈક ચેન્જ લાવવા માંગો છો તો મત આપીને એ શક્ય બનશે અને એ એનો વેસ્ટ કરવો એ તો એકદમ ક્રિમિનલ કહેવાય એટલે મત આપ્યા વિના ચાલે જ નહીં મત જરૂર આપવો જોઈએ ખાસ કરીને તમે એક મહિલાઓ છો મહિલાઓને શું સંદેશો આપશો વોટિંગ માટે ખાસ કરીને સમય ફાળવે અને મત કરે તે માટે આપ મહિલાઓને શું સંદેશો પાઠવો મહિલાઓએ ખાસ પોતાની જાતે વિચાર કરીને એમના માટે શું સારું છે એ એનાલાઇઝ કરીને જાતે નિર્ણય લઈને ઘરની બહાર નીકળવું જોઈએ કોઈના ઉપર ડિપેન્ડન્ટ રહીને નહીં પણ પોતે શું વિચારે છે એને એના પર ફોકસ કરીને કરવું જોઈએ લોકો જ્યારે મતદાન કરવા જતા હોય છે ત્યારે ઘણા કન્ફ્યુઝ હોય છે કયા ઉમેદવારને વોટ આવો કયા પક્ષને વોટ આપો ત્યારે ખાસ કરીને તમારું શું કહેવું છે કે ખાસ કરીને સ્ત્રીઓ અને લોકોને કયા કયા એવા મુદ્દાઓ છે જેને લઈને પોતાનો ઉમેદવાર કે પોતાની જે પાર્ટી છે તેને પસંદ કરવી જોઈએ અને વોટિંગ કરવું જોઈએ ખાસ કરીને આપણે ત્યાં મુખ્ય પ્રશ્ન હોય છે સેફટીનો જો કે સ્ત્રીઓની સેફટી માટે ગુજરાતમાં એટલા પ્રોબ્લેમ્સ પ્રમાણમાં નથી પણ સેફટી અને ઓપોર્ચ્યુનિટીઝ મળવી એટલે આ બે વસ્તુ કે કામ પૂરતું કામ મળે આપણને આપણી આપણી આપણે સેફ રહી શકીએ આપણે પોતાની રીતે સ્વતંત્ર રહી શકીએ એ એ કઈ પાર્ટીથી શક્ય બને છે અને સાથે સાથે તમને તમે બિઝનેસમાં કામમાં કઈ રીતે આગળ વધી શકો તમારો પરિવાર કઈ રીતે સેફ રહી શકે અત્યારે વર્લ્ડ ઓવર જે ચાલી રહ્યું છે એમાં પણ કઈ રીતે તમે પોતે કોન્ટ્રીબ્યુટ કરી શકો તો એ કોન્ટ્રીબ્યુટ કરવા માટેની ની ઓપોર્ચ્યુનિટી છે એ વોટ થ્રુ છે તો એ કરવું જરૂરી છે બેન ઘણા લોકો એ વિચારતા હોય છે કે મારા એક મતથી શું ફરક પડવાનો છે આવી માનસિકતા આવશે છે ખાસ કરીને આવી માનસિકતા દૂર કરવા માટે તમે શું કહેશો આવા લોકોને કે મારા એક મતથી શું ફરક પડશે એ તો ટીપે ટીપે સરોવર ભરાય બરાબર ને એટલે એક વોટથી એક વોટથી હાર જીત પણ થતી હોય છે એટલે એ તમારો વોટ ન હોય અને તમને ન ઈચ્છતા હોય એવો માણસ જીતી જાય એવું ન થાય એના માટે પણ વોટ આપવો જરૂરી છે મહિલાઓ ખાસ કરીને ઓછું ઘરની બહાર નીકળવાનું પસંદ કરતી હોય છે ઓછું વોટિંગ કરવાનું પસંદ કરતી હોય છે ત્યારે ખાસ કરીને આપ પર્ટિક્યુલર મહિલાઓને શું સંદેશો આપશો કઈ રીતે સમય કાઢે અને મતદાન કરવા જાય સમય કાઢવો શક્ય બનતો જ હોય છે આપણે લોકો આજકાલ તમે શોપિંગ કરવા માટે સમય કાઢો શોપિંગ કરવા નીકળો એ રીતે ટાઈમ બનાવીને કે એની આસપાસ તમે જઈ શકો તમારે કોઈ પણ પ્રકારનું તમે ઘરવખરી લેવા નીકળ્યા સ્કૂલમાં છોકરાઓને મૂકવા લેવા નીકળ્યા એ સમય દરમિયાનમાં જઈને વોટિંગ કરી આવો પણ આ આ થોડોક પણ સમય કાઢશો આમ પણ આ વોટિંગ બુથ્સ ઘરથી દૂર તો હોતા નથી સો એ સમય ફાળવી અને એક વખત આ તો નક્કી કરી જાઓ વોટ કરવો જરૂરી છે તો અમદાવાદના મહિલા આપણી સાથે જે કહી રહ્યા છે કે ખાસ કરીને સ્ત્રીઓ જે શોપિંગમાં અને અન્ય ઘણી બાબતોમાં સમય ફાળવતા હોય છે ત્યારે ખાસ કરીને ચૂંટણી સમયે આજે મતદાનનો દિવસ હોય છે ત્યારે ચોક્કસથી મતદાન કરવું જોઈએ કારણ કે મતદાન આપણો જન્મસિત્ત અધિકાર છે શું કહેશો સર ચૂંટણી નજીક છે આપનું મંતવ્ય શું છે મતદાન માટે શું લોકોને સંદેશો પાઠવો છો મતદાન તો સર્વેરે કરવું જ જોઈએ જે એલિજિબલ કેન્ડિડેટ છે જે વર્ષથી ઉપરના છે એમને મતદાન કરવું જરૂરી જ છે એટલે લોકોના જે કેન્ડિડેટ છે જે ચુનાવમાં ઊભા છે એમને સપોર્ટ કરવો જોઈએ એટલે કોઈ પણ કેન્ડિડેટને વોટ આપે પણ જે ભારતના નાગરિક છે એમને વોટ કરવો એટલે કરવો જરૂર જરૂરી જ છે સર ઘણા લોકો એવા હોય છે કે અન્ય કામોમાં જોડાયેલા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક મતદાન માટે સમય નથી આપી શકતા તો એવા લોકોને ખાસ કરીને શું કહેશો એટલે મતદાન માટે થોડોક અડધો કલાક કલાક ટાઈપ કાઢે અને વોટ ટાંકી દે પાછા પોતા કામ પર લાગી જાય ઘણા લોકો એવું વિચારતા હોય છે સર કે મારા એક મતથી શું ફરક પડવાનો છે આપના મતે શું કહેશો એક મતની તાકાત શું હોય શકે એક પત એવું અગર બધાએ વિચારવા જોઈશે તો નો થશે જ નહીં મત તો સર્વેને આપવો જ જોઈએ અને એ આપણો જ અધિકાર જ છે ભત આપવાનું અન્ય પણ એક ભાઈ આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીશું સર આપનું મંતવ્ય શું છે મતદાન વિશે શું કહેશો મતદાર દાતાઓ છે તેમને ખાસ કરીને શું સંદેશો આપવા માગશો આપ દેશ માટે એટલે કે દેશની સુરક્ષા માટે જે બી પાર્ટી દેશ માટે કરે છે એના માટે તો વોટ જરૂરી છે વોટ માટે કોઈ સમય તો લાગતો નથી થોડુંક સમય જ લાગે એટલે વોટ તો કરવો જ જોઈએ કારણ કે દેશ હિત હિત માટે છે આ ચુનાવ ન કે કોઈ પર્સનલ એટલે તો મારો સર્વે ભાઈ બહેનોથી નિવેદન છે કે અઢાર વર્ષ ઉપર થતાં સર્વે લોકોને વોટ જરૂર નાખવો જોઈએ સર ઘણા લોકો એવું વિચારતા હોય છે કે મારા એક મતથી શું ફરક પડી જવાનો છે એવા લોકોને ખાસ કરીને આપ શું સંદેશો આપવા માગશો કે એક મતની તાકાત શું હોઈ શકે જો એમ કરી બધાય જો વિચારે કે મારા એક મતથી શું થાય તો તો વોટ થાય જ નહીં પણ એક વોટની જ કિંમત છે એક 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 કરીને લાખ કરોડ અને ખરબો થાય છે વોટ તો સર્વેને એક એક વોટની કિંમત સમજવી જોઈએ અને દેશ હિત માટે વોટ જરૂરથી જરૂર કરવો જોઈએ ઘણા લોકો એવા હોય છે કે પોતાના જે અન્ય બીજા અધિકારો છે તેને લેવા માટે અવાજ ઉઠાવતા હોય છે પરંતુ મતદાન પણ પોતાનો એક અધિકાર છે તો આનાથી લોકો કેમ દૂર ભાગી રહ્યા છે શું કહેશો આપ ના એવું નથી હવે તો બી પા પહેલાં કરતા અત્યારે જેમ જોઈએ છીએ તો વોટ પ્રતિશત વધે જ છે કારણ કે વોટ હવે થોડીક જનતા ભણેલી છે એટલે થોડુંક એવરેજ જૂના કરતે આજથી ત્રીસ ચાલીસ વર્ષો કરતે પહેલાં અત્યારે વોટિંગ તો બી થોડીક વધી છે તો હજી પણ મતદાતાઓ જાગશે અને પોતની વોટની કિંમત સમજશે તો વોટ જરૂર નાખવા જશે આ લોકોનું પણ કહેવું છે કે હવે પહેલાં કરતાં જે મતદારની જે સંખ્યા છે તેમાં પણ વધારો થયો છે પરંતુ હજુ પ્રયાસો કરવાની જરૂર છે કે હજુ વધારેમાં વધારે લોકો મતદાન કરે અને આપણો જે લક્ષ્યાંક છે સો ટકા મતદાન તેને આપણે પૂર્ણ કરી શકીએ તો અન્ય યુવાઓ છે તે પણ આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરશું શું કહેશું હવે ચૂંટણી નજીક છે અને ખાસ કરીને મતદાન વધારેમાં વધારે લોકો કરે મતદાન બૂથ સુધી પહોંચે અને મતદાન કરે તેના માટે આપશું સંદેશો આપશો મતદાન અવશ્ય કરવું જોઈએ દરેકનો અધિકાર છે અને ફરજ પણ છે હું માનું છું કે દરેક વ્યક્તિ અને આજકાલ તો જ્યારે જરૂર છે આપણે નાના મોટા પ્રશ્નો માટે સરકારને જવાબદાર ઠેરવતા હોઈએ છીએ ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણે મતદાન કરીએ અને યોગ્ય ઉમેદવારને મત આપીએ આપણો આ દેશ અને ગુજરાતની વાત કરવામાં આવે તો સૌથી વધારે યુવા મતદારો છે પણ ક્યાંક ને ક્યાંક યુવા મતદારો આ પોતાના મોત શોખ અને બીજી બધી અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા હોય છે અને આમાં સમય આપવાનું પસંદ નથી કરતા હોતા એક યુવા તરીકે અન્ય યુવાનોને આપશું સંદેશો આપવા માગશો હું માનું છું કે કેટલાક યુવાનોમાં એવું છે કે એમને રુચિ નથી મતદાન માટે અને મતદાન માટે એ લોકો પાસે પૂરતું જ્ઞાન પણ નથી હોતું કે કયા ઉમેદવાર છે કયા કયા ઉમેદવારનું કેવો રોલ છે ઉમેદવાર કેટલી યોગ્યતા ધરાવે છે આ બધા વિષયોની રૂચિ નથી રહી એના કારણે પણ મતદાન માટે ઘણા યુવાનો નથી જઈ રહ્યા પણ સાથે સાથે એવો વર્ગ પણ છે જે જાગૃત છે જે એમના ઉમેદવારો માટે પણ એકદમ જાણકારી રાખે છે અને યોગ્ય ઉમેદવાર માટે મતદાન પણ જરૂર કરે છે અને બીજા ઘણા બધા કારણો છે જેના લીધે યુવા વર્ગ મતદાન સુધી મતપેટી સુધી નથી પહોંચી રહ્યો અત્યારે કે રોજગાર માટે કે બીજા અન્ય કારણોસર બહારગામ રહેતા હોય છે ઘણા યુવાનો તો એવું મને પણ ધ્યાનમાં આવ્યું છે કે ઘણા યુવાનો બારગામ હોવાના કારણે મતદાન નથી કરી શકતા ત્યાં સુધી નથી એમના બુથ સુધી નથી પહોંચી રહ્યા આ વખતે આપણા ઇલેક્શન કમિશન દ્વારા એક નવી શરૂઆત કરી છે જે મને જાણવામાં આવ્યું છે કે કેટલાક સિનિયર સિટીઝનો માટે એમણે સામેથી ત્યાં મત કલેક્ટ કરવા માટેનું પ્રોવિઝન કર્યું છે તો એવું જ હું માનું છું કે જે બારગામ હોય એના માટે કોઈ ઓનલાઈન પોર્ટલ કે એવી કોઈ વ્યવસ્થા કરે જેનાથી આપણા મત પ્રતિશદ વધારી શકાય આપણે અને વધુમાં વધુ મતદાન થાય યુવાનો ખાસ કરીને કોઈ પણ યુવાનો જો કોઈ વસ્તુને ઠાણી લે કોઈ વિચારી લે તો કોઈ પણ બાબતોમાં ક્રાંતિ સર્જી શકે છે જો યુવાનો આ વિષયને ઠાણી લે અને આ વિષય ઉપર કંઈક નવું કરવા માગે તો તમને શું લાગ્યું છે યુવાનો એવું તે કયું કાર્ય કરી શકે કે યુવાનો થકી આપણે સો ટકા મતદાન સુધી પહોંચી શકીએ હું એવું માનું છું કે જે પણ બી ક્રાંતિ થઈ છે વિશ્વની અંદર કે ભારતની અંદર આપણી સ્વતંત્રતા માટેની ચળવળ હોય કે વિશ્વમાં થયેલી વિવિધ ક્રાંતિ હોય એમાં યુવાનોનો યોગદાન સર્વશ્રેષ્ઠ છે યુવાનો વગર કોઈપણ ક્રાંતિ કે કોઈપણ બદલાવ શક્ય નથી જ્યારે ભારત દેશ પાસે અત્યારે સૌથી વધારે યુવા શક્તિ છે તો હું માનું છું કે યુવાનોએ મતદાનમાં અવશ્ય ભાગ લેવો જોઈએ અને મતદાન આપી યોગ્ય ઉમેદવારને ચયન કરી અને એમણે સરકારમાં સારી રીતે એમનો રોલ ભજવવો જોઈએ જેથી કરીને સરકારમાં એમનું ઇન્વોલ્વમેન્ટ વધે તો સાથે સાથે સરકાર પણ કાર્યરત બને આજે જેટલા જાગૃત નાગરિકો છે જે સરકાર સામે પ્રશ્નો ઊભા કરે છે એના કારણે સરકારે પણ એમનો રોલ સારી રીતે એમણે એમનું કર્તવ્ય નિભાવવું પડે છે તો હું માનું છું કે યુવાનોની ભાગીદારી વધશે તો ચોક્કસથી સરકાર પણ કાર્યરત થશે એમની એફિશિયન્સી પણ વધશે અને આપણું વિકાસ પણ આગળ વધશે અને સર્વનું કલ્યાણ થશે બેન આપણી સાથે જોડાયા છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન અમારું એક ટાઇટલ છે કે મતદાતા જ આ વિશે આપ શું કહેશો મારું માનવું એવું છે કે આપણો દેશ જે છે એ લોકશાહી છે લોકશાહીનો મતલબ શું થાય છે કે લોકો દ્વારા લોકો માટે અને લોકો વડે થતું શ્વાસન હવે ચૂંટણીમાં શું થાય છે કે લોકો અમુક લોકો તો એવું હોય છે કે આપણે મત નથી હાલવા ચાલશે આપણે નહીં આપીએ તો શું થઈ જશે પણ એવું નથી આપણે દરેકે મત હાલવા જોઈએ અને આપણા મતથી પણ આપણે એવું નથી કે આપણા એક મતથી કંઈ કશું નહીં થાય આપણે એક મત આપીશું તો આપણે જેને લાવવા માગીએ છીએ એ આવી શકશે એટલે મારું માનવું છે કે દરેકે મતદાન કરવું જોઈએ તમે એક મહિલા યુવાઓ છો ખાસ કરીને મહિલા યુવાઓને તમે શું સંદેશો આપશો ખાસ કરીને મતદાન બુથ સુધી પહોંચે તેના માટે આપ મહિલાઓને ખાસ કરીને જે યુવા છે તેમને આપનો એક સંદેશો અમારા મત મુજબ દરેક મહિલાએ મતદાન આપવું જોઈએ એવું નથી કે ચલો આપણે અત્યારે ઘરનું કામ છે બાળકો છે કે કઈ બી કામ છે તો નથી આપવો આપણે અવશ્ય પાંચ મિનિટ દસ મિનિટ કે અડધો કલાક જે ટાઈમ મળે ત્યારે મતદાન આપી દેવું જોઈએ ઘણા લોકો એવા હોય છે કે જેમને કોઈ પણ ઉમેદવાર કે પાર્ટી ગમતી નથી હોતી એટલે એવા લોકો એવું વિચારતા હોય છે કે આપણે શું કરવા મતદાન કરવું જોઈએ તો એવા લોકો માટે ખાસ કરીને આપણે ઈવીએમ મશીનમાં નોટા નામનું બટન હોય છે તો એ દબાઈને પણ આપણે કહી શકાય કે આપણું મતદાન નોંધાવી શકીએ છીએ તો એવા યુવાનોને ખાસ કરીને આપનો સંદેશ તમને કોઈ પાર્ટી નથી ગમતી તો નોટાનું બટન દબાવી દો પણ મતદાન જરૂર કરો મારું કેવું એ છે કે મતદાન તમને જો હક મળ્યો છે તો એનો ઉપયોગ કરો તો આ હતા ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના યુવાઓ જે કહી રહ્યા છે કે તમને કોઈ ઉમેદવાર પસંદ નથી કોઈ પાર્ટી પસંદ નથી તો પણ ચૂંટણી પંચ દ્વારા કહી શકાય કે ઈવીએમ મશીનમાં એક નોટાનું બટન આવેલું હોય છે તેને દબાવીને પણ તમે તમારું મતદાન કરી શકો છો પરંતુ આપણો લક્ષ્યાંક છે કે સો ટકા મતદાન કારણ કે આપણે લોકશાહીને વધારે મજબૂત કરવી હશે મજબૂત બનાવી હશે તો તેના માટે સો ટકા મતદાન પણ થવું જરૂરી છે તો સાથે મળીને જ પ્રયત્ન કરવાના છે અમે અને તમે સાથે મળીને પ્રયત્ન કરીએ ને સો ટકા મતદાન સુધી પહોંચીએ તો અમે અને ચૂંટણી પંચ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાના ત્યારે ભારતના નાગરિક તરીકે તમારી પણ ફરજ બને છે કે લોકો સમક્ષ જઈને લોકોને મતદાન કરવા આહવાન કરીએ તો આવો સાથે મળીને આ લોકશાહીના પર્વમાં ભાગીદાર બનીએ બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો